नमस्कार मोटिवेशनल चैनल प्रकाशवाणी में आप सबनु हार्दिक स्वागत है। एक राज्य अंदर एक राजा रहता था, खूब शांति थी और सुखे थी रहता था। एमा एक फकीर त्यां आवे छे, थोड़ो समय रोकाय छे। धीमे 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 राजा और फकीर वच्चे सरस मजानी मित्रता थई जाय छे। मित्रता एटली सरस थई जाय छे के फकीर ने राजमहल में रहेवा मळे छे। रात्रे पण मोड़े सुधी बन्ने मित्रों राजकारभार ने वगैरह वातो करे छे। एक वक्त फकीर और राजा शिकारे निकले छे, दूर दूर जंगल में जता रहे छे। भूला पड़े छे अने कोई एक झाड़नी नीचे बेसी जाय छे। खूब थाक, खूब समय जतो रह्यो छे, एना कारणे बन्ने ने खूब ककड़ी ने भूख लागी छे। एमां झाड़ उपर एक फल देखाय छे, एटले फकीर पेला घोड़ा उपर चढ़ीने फल तोड़े छे। नियमानुसार राजा एना छ टुकड़ा करे छे। सौथी पहेलो टुकड़ो एना प्रिय मित्र तरीके, जेना उपर एने अपार प्रेम छे, एवा फकीर ने आपे छे। फकीर ए टुकड़ो खाई जाय छे अने कहे छे, फल तो बहु मीठू छे, मने बीजो आपो ने टुकड़ो। એટલે રાજા એને બીજો ટુકડો આપે છે। આમ એક એક કરતા પાંચ ટુકડા ફકીર ખાઈ જાય છે અને છેલ્લો ટુકડો વધે છે તો પણ ફકીર માંગે છે। એટલે પેલા રાજા કહે છે કે મિત્ર તરીકે તમને શરમ આવવી જોઈએ, હું તમને જેટલો પ્રેમ કરું છું એટલો તમે મને મિત્ર તરીકે પ્રેમ નથી કરતા, આ છેલ્લો ટુકડો હું તમને નહીં આપું। એટલે પછી પેલો રાજા છે એ પોતાના મોઢામાં એ ટુકડો મૂકે છે અને શું વાત એમ, એકદમ કડવું ફળ હોય છે એટલે થૂ 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 કરીને થૂકી નાખે છે। એટલે એ ફકીરને કહે છે કે મિત્ર તમે કહ્યું નહીં મને કે આટલું બધું કડવું ફળ છે। એટલે પેલા ફકીર સરસ જવાબ આપે છે કે જે હાથે ખૂબ મીઠા ફળ ખાધા હોય એને આવું કડવું ફળ ખાવાનો વારો આવે તો મિત્ર તરીકે મારી પ્રેમપૂર્વકની પહેલી ફરજ હોય છે કે તારી કડવાશમાં બધી ખાઈ જાઓ અને પછી હું તને મીઠાશવાળી વસ્તુ આપું। રાજા ગદગદિત થઈ જાય છે। આ મિત્રતા છે, આપણા મિત્રતામાં આપણા સંબંધોમાં ક્યાંક એવી નાનકડી કડવાશ હોય તો આપણે પી જવી, આપણે ખાઈ જવી, સામેના મિત્રને એનો અહેસાસ ન થવા દો, એને તો માત્ર મીઠાશની જ અહેસાસ આવે, મીઠાશની જ લાગણી આવે, એ જરૂરી છે। ત્યારે સંબંધો ટકે છે, ત્યારે મિત્રતા ટકે છે અને એ જીવન જીવવાની એક અનેરી મજા હોય છે। મને લાગે છે કે આજના દિવસે આટલું પૂરતું છે। આભાર।